I would like to introduce you to the site manager. અરે આવી ગયા તું? સાઇટ મેનેજર સારી છે ને યાર, તને પહેલાથી ખબર હતી ને? અરે જાણતો હતો એટલે તો મેં તને ત્યાં મોકલ્યો. એક વાત મને કે, જો મેં તને કંઈ પણ દીધું હોત તો તે શું કરી લીધું હોત? પ્રોબ્લેમ શું છે યાર? તું સિંગલ છે, એ પણ સિંગલ હશે. જો તમે બંને મળીને મિંગલ કરી લો તો બંનેનું ભલું થઈ જશે. એમાં ખોટું શું છે યાર? શું વાત છે, બેટ ઉપાડી લીધું, ક્રિકેટ રમવાનો પ્લાન છે કે શું? ગાંડો છે કે શું? બોલ ક્યાં છે એની પાસે? તું છે ને? શું કીધું? વર્ષા, મને નહોતી ખબર કે તું પણ અહીંયા છે રવિ. અરે આ તો વર્ષા છે, એટલે જ તને મારું છું. આજ અમારી સાઇટ મેનેજર છે. માં કસમ, સાઇટ મેનેજર છોકરી છે મને ખબર હતી, પણ એ છોકરી વર્ષા હશે એ મને નહોતી ખબર. સાચું કહું છું યાર, કસમ ખાઈને કહું છું, મજાક નથી કરી રહ્યો યાર. વેઇટ, તમે બંને એકબીજાને વર્ષોથી ઓળખો છો શું? અરે તું એક મિનિટ ઊભી રહેને યાર, હૈદરાબાદ વાળી વર્ષા આજ છે. વોટ? અહીંયા શું કરે છે? જો સાઇટ મેનેજર અહીંયા પેઇન ગેસ્ટ તરીકે રહેશે તો આપણી જોબ સિક્યોર રહેશે. એવું કોણે કહ્યું? રવિએ કહ્યું. ભાઈ આવું થશે મને નથી ખબર યાર. અહીંયા નહીં રહે. આદિ, વોટ ઇઝ ધીસ? કવિતા, હું જઈને હોટેલમાં રહેવાની હતી અને તે કહ્યું કે અહીંયા આવી જા. આ શું છે? વોટ ઇઝ ધીસ નોનસેન્સ? કવિતા, વર્ષા, છેલ્લી વાર કહું છું, આને અહીંયાથી મોકલી દે, નહીતર. નહીં મોકલી તો? તારા પપ્પાને હા પાડીને તારી સાથે લગ્ન કરીશ, પછી જોજે. આદિ, બીજું શું? ભાઈ, તે કીધું કે અમારા લગ્ન કરાવીશ, હવે તું વાત ફરી ગયો. આવું નહીં કર યાર, તારા પગે પડું છું યાર તમારી વાત માં. આવું નહીં કર. બદમાશની કરેક્ટ પોઝિશન આ જ છે. કવિતા, આ કોણ છે? વર્ષા, તમને કહ્યું હતું ને પપ્પા. નમસ્તે. નમસ્તે. ક્યાંથી આવી છો બેટી? અમદાવાદ. તારા પપ્પાનું નામ? માધવરાવ. માધવરાવ. અને તારું સરનેમ? ઓ તારી હવે આખો ઇતિહાસ કાઢ છે. તને ખબર છે બાજુનું ઘર કોનું છે? મારું છે. ઓહો, તમારું ઘર છે? અરે દીકરા, આ તો અમારા વચ્ચેની જ છે. આ બધા ઘરના જ છે. ચૂપ રહે દીકરા, આ તો આપણા શહેરની છે. તું બહુ થાકી ગઈ હશે, ચાલ આરામ કર.